સાબરમતી નદીના તટ સુધી જવાની છે ત્યાં 108 કળશ દ્વારા ભગવાનને જે રીતે વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન 15 દિવસ માટે પોતાના મોસાળ જશે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ત્યાં જોવા મળી રહ્યો છે. દ્રશ્યો ભાવિ ભક્તો કઈ રીતે ખુશ જોવા મળી રહ્યા છે તમે પણ નિહાળી શકો છો. ગાજતે વાજતે સો કોઈ નજરે પડી રહ્યું છે. ઢોલ નગાડા ડીજેના તાલ સાથે લોકોની ભારે સંખ્યા જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાલ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા પહેલા કળશ યાત્રા જે જોવા મળી રહી છે અને પછી તેઓ પોતાના મોસાળ જવાના છે. આ જળયાત્રા જ્યારે આયોજન થયું છે સો કોઈના મનમાં ખુશી અને પ્રેમ જોવા મળી રહ્યો છે. અલગ અલગ દ્રશ્યો તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે જે ભગવાન જગન્નાથની આ યાત્રાના છે. 15 દિવસ જ હવે બાકી રહ્યા છે, ત્યારબાદ ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે અને તે પહેલાં આજે જળયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રસ્થાન થઈ ગયું છે. જયેશ પ્રજાપતિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જયેશ, સૌપ્રથમ કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં? હેલો જયેશ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં હાલ જે રીતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે? મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દેખાઈ રહ્યા છે. જયેશ તો પૂનમના દિવસે 108 કળશમાં જે રીતે જળ ભરીને ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે તે રીતે ત્યારબાદ તેમને મોસાળ મોકલવામાં આવતું હોય છે 15 દિવસ માટે. પરંતુ આ જે યાત્રા નીકળી છે ખૂબ જ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. જયેશ, કેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે? સવારથી જ લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે આ જળયાત્રાને લઈને. જયેશ,
આખો કાર્યક્રમ છે કારણ કે અત્યારે જોવા મળી રહ્યું છે કે પહોંચી ગયા છે અને સાથે જ અમે આ જે જળ યાત્રા છે તે જોવા મળી રહી છે જે લાઈવ દ્રશ્ય તમે પણ અમારા દર્શક મિત્રોને બતાવો જે નેતાઓ આવ્યા છે અને જે અલગ અલગ જે સંત મહંતો આવ્યા છે તેમના દ્વારા જે સાબિત લોકો દ્વારા જે ભગવાન છે તે નગર ચર્ચાએ કરતા હોય છે લોકોને દર્શન આપતા હોય છે લોકો વર્ષભર રાહ જોતા હોય છે અને આવતી જે આ તહેવાર છે તહેવાર નજીક આવે છે ભગવાન જગન્નાથ ત્યાં કેવી તૈયારીઓ હજી વાત કરવામાં છે જે જળયાત્રામાં જે સરસોમાં જળ લેવામાં આવ્યું છે મંદિર છે પાછા જઈ રહ્યા છે શાસ્ત્ર જોવા જઈએ તો થોડી સ્થળોમાં મંદિરે જળ લઈ જવામાં આવશે શાસ્ત્રો સાથે જે આ ભગવાન જળાભિષેક કરવામાં આવશે વાત કરીએ તો જે પ્રમાણે મામેરાની વાત કરીએ તો મામેરા લઈને પણ પૂરેપૂરી તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે આવતે જે સારાના કૃષ્ણ જે ઘટકામ પટેલ છે તેમના દ્વારા જે આ મામેરું ભરવાનો લાભ સરસપુર છે સરસપુરમાં પણ જે તૈયારીઓ છે તે આરંભ થઈ છે અને વાત કરવામાં આવે છે એવી જગ્યાએ આ વખતે જે નવા રથથી જગન્નાથ રથયાત્રા જે મહારાષ્ટ્ર જે રથયાત્રા નીકળવાના છે ખાસ કરીને જે શ્રદ્ધાળુઓ છે આજે ભારે ઉત્સાહમાં જોવા મળ્યા બિલકુલ જયેશ અને આજે તો વરસાદી માહોલ પરંતુ તોય ભક્તોના ઉત્સાહમાં થોડો પણ એ જોવા ન મળ્યો કે ભક્તો તરત જ મંદિર પરિસરમાં પહોંચી ગયા હતા જે રીતે વરસાદી માહોલ હતો તો પણ ભક્તોને કોઈ પણ પ્રકારે નડ્યું નહીં આ વરસાદ શું કહેશો આજે પણ વાત કરતા કહ્યું હતું કે જે વરસાદ સાથે જળયાત્રાનો સંદર્ભ વર્ષો જોવા મળે છે એવું પણ કહી શકાય કે જળયાત્રા પહેલા અમદાવાદ વાસીઓને જે વરસાદ દ્વારા જળ અભિષેક કરવામાં આવે છે અને આ બધી લીલા ભગવાનની છે તેવું બીજા સ્થાને કહ્યું હતું અને ખાસ કરીને જોઈ શકો છો જે આ કળશો છે કળશોમાં જે સાબરમતીનું પાણી લેવામાં આવ્યું હતું તે પાણી તે મંત્ર ચાર સાથે તેની વિધિ કરવામાં આવે છે આરતી કરવામાં આવે છે અને હવે તે મંદિરે બિલકુલ જયેશ આપ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર જોઈશું આ દ્રશ્યો ફરી એકવાર કારણ કે આજે જે જળયાત્રા નીકળી છે નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે સવારથી જ લાઈવ તમે પણ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે ભગવાનની જગન્નાથ યાત્રા પહેલા આ જળયાત્રા જેનો વિશેષ અને આગવું મહત્વ હોય છે